નવસારી સિવિલ હોસ્પિટલમાં 630 ગ્રામ વજનના બાળકને મળ્યું જીવનદાન. નવસારી સિવિલની મહેનત રંગ લાવી. ગણદેવીના કૌશિકાબેન ભીખુભાઈ હરપતિએ 27 અઠવાડિયે 630 ગ્રામ વજનના બાળકને જન્મ આપેલ હતો. જન્મ બાદ બાળક રડ્યું ન હતું તથા નહિવત આશા સાથે વધુ સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. દાખલ સમયે બાળકના હૃદયના ધબકારા ખૂબ જ ઓછા તેમજ શ્વાસોશ્વાસ ન હોવાથી બાળરોગ નિષ્ણાત ડૉક્ટર આશા ચૌધરીના માર્ગદર્શન હેઠળ રેસિડેન્ટ ડૉક્ટર કમલેશ ગુવરિયા, ડૉક્ટર હરદિયસિંહ જાડેજા, ડૉક્ટર ગોવિંદ ચૌધરી તથા ડૉક્ટર કાજલ અધિકારી દ્વારા તાત્કાલિક સારવાર કરી બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું. બાળકને કુલ 16 દિવસ વેન્ટિલેટર પર તથા કુલ 27 દિવસ ઓક્સિજન પર રાખવામાં આવેલ હતું. બાળકને વજન ખૂબ જ ઓછું હોવાથી તેમજ અધૂરા માસમાં જન્મેલ હોય બાળકને વારંવાર શ્વાસ બંધ થઈ જવો, ચેપ લાગવો, લોહીની ટકાવારી ઓછી થવી, આંખમાં તકલીફ જેવી તકલીફ થયેલી જેને સારવાર સિવિલ હોસ્પિટલના ડૉક્ટર દ્વારા કરવામાં આવેલ. હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા તેમજ ડૉક્ટરની સલાહ અને દેખરેખ તેમજ કાળજીના લીધે 75 દિવસની સારવારના અંતે બાળકનું વજન 1.525 કિલોગ્રામ થતાં બાળકને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. આવા કિસ્સામાં જો પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવે તો અંદાજિત 8-10 લાખ રૂપિયાનો ખર્ચો થઈ શકે છે. આ તકે બાળકના માતા પિતા દ્વારા હોસ્પિટલના ડૉક્ટર તથા નર્સિંગ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. અલ્પેશ કશ્યપ, ZSTV, નવસારી.